રવિવારે ફૂંકાયેલા વાવાઝોડા અને વરસાદના કારણે ઇલેક્ટ્રિક વાયર પણ ઝાડ પણ પડી જવાના કારણે ઇલેક્ટ્રિક સપ્લાય ખોરવાયો હતો વીજ નિગમ દ્વારા વિદ્યુત પુરવઠો પૂરવાત કરતા દસ કલાક સમય થયેલો જેથી મહી નદી ખાતેના કાર્યરત રાયકા દોડકા તથા ફાજલપુર ફેચવેલ કુવાના પંપો બંધ રહ્યા હતા જેના કારણે રાયકા દોડકા તથા ફાંજલપુર ફેચવેલ ખાતે પાણી પુરવઠો મેળવતી ઉત્તર ઝોનની ટીપી તેર છાણી જગતનાકા જેલ ટાંકી લાલબાગ પૂનમનગર નોર્થ હરણી સમા કારેલીબાગ ટાંકી તથા સંલગ્ન બૂસ્ટરો ખાતે તેમજ પૂર્વ ઝોનનું એરપોર્ટ બૂસ્ટર વારસ્ય બૂસ્ટર ખોડિયારનગર બૂસ્ટર આજવા ટાંકી પાણીગેટ ટાંકી ખાતે પાણીની આવકમાં ઘટાડો રહ્યો જેની અસર આધારિત ભૂગર્ભ સંપમાં લેવલમાં તારીખ ચાર તથા પાંચ ના રોજ અંદાજિત સિત્તેર થી એસી એમ એલડી પાણીની ઘટ પડી જેના કારણે ટાંકીઓ અને બુસ્ટર ખાતેથી પાણી વિતરણ થતા તારીખ ચાર સાંજ ઝોનમાં અને તારીખ પાંચ ની સવાર અને સાંજના ઝોનમાં નિર્ધારિત સમય કરતા વિલંબ તથા ઓછા સમય માટે પાણી વિતરણ કરવામાં આવ્યું ત્યારબાદ ભૂગર્ભ સંપના લેવલ સરભર થતા અને વીજ પુરવઠો યથાવત બનતા મંગળવારથી રાબેતા મુજબ ઉત્તર અને પૂર્વ ઝોન ખાતેની ટાંકીઓ અને બુસ્ટર પાણી વિતરણ રાબેતા મુજબ કરાય છે હાલમાં જ આપણે જોયું છે જ્યારે બે દિવસ પહેલા એક સ્ટ્રોમ આવ્યું હતું એમાં વાવાઝોડા સાથે કેટલીક જગ્યાઓ ઉપર એમજીવીસીએલ નો કોર્પોરેશનના અન્ય જે એ મિલકતો છે એમાં પણ ભારે નુકસાન થયું હતું ઝાડ પણ પડી ગયા હતા ક્યાંક વીજ વીજ પુરવઠો ખોરવાના લીધે આ પ્રકારની સ્થિતિ ઉદ્ભવી છે અને કેટલીક ટાંકીઓ ઉપર પ્રેશર ઓછું થ હતું પાણી ઓછું આવવાના કારણે જે ગઈકાલથી જ કાર્યરત થઈ ગયું છે ને પ્રોપર વેમાં આગળ વધ્યું છે અને લોકોને પાણી સારી રીતે મળી રહે એવો પણ પ્રયાસ છે